हेलो फ्रेंड्स, हाउ आर यू? अगर आपने શું શીખી ગયા હતા તમને બધાને યાદ છે હને? નીલાભાઈ કેટલી ખૂબ જ મહેનત કરીને તેને હાઉસ રેડી કર્યા હતા. તો નીલાભાઈએ ફર્સ્ટ તેમને કાવ ડંગ અને મડનું મિશ્રણ કરીને તેને લિપણ કરેલું હાઉસ બનાવ્યું હતું. પછી ફ્રેન્ડ્સ એને સેકન્ડ એને કયું હાઉસ બનાવ્યું? બ્રિક્સ માંથી તેને આખું હાઉસ રેડી કર્યું હતું. તો ફ્રેન્ડ્સ આપણે ટુ ટાઈપની બ્રિક્સ શીખી ગયા હતા હને, એક તો અનબેક બ્રિક્સ અને બેક બ્રિક્સ. તો મને કહેશો કે બેક બ્રિક્સ એટલે શું? તો બેક બ્રિક્સ એટલે કે જેને ભઠ્ઠીમાં શું કરવામાં આવે છે, એને હીટ કરવામાં આવે તેને બેક બ્રિક્સ કહેવાય છે. તો અનબેક બ્રિક્સ કોને કહેવાય? અનબેક બ્રિક્સ એટલે જેને ભઠ્ઠીમાં તેને હીટ કરવામાં ન આવે તેને અનબેક બ્રિક્સ કહેવાય. તે આપણે જોઈ ગયા હતા, બરાબર છે ને? તો તમને ખબર છે ને કે બ્રિક્સ કેવી રીતના બનતું હતું? આપણે જોયું હતું એને મડને લઈને એને સાચામાં ભરવામાં આવતું હતું અને સાચામાં ભરીને તેને ક્યુબ બોય શેપમાં તેને રેડી કરતા હતા, બરાબર, અને તેને ભઠ્ઠીમાં હીટ કરતા હતા. આવી રીતના તેઓ બ્રિક્સ બનાવતા હતા, તે આપણે જોયું હતું. ઓકે, તો હવે હજી નીલાભાઈના હાઉસમાં હજી વધુ બદલાવ આવે છે. તે શું બદલાવ આવે છે તે હવે આપણે જોઈશું. નીલાભાઈના હાઉસમાં પાંચમો બદલાવ, સેકન્ડ ચેન્જીસ આવે છે. તો તે શું આવે છે તે નીલાભાઈ કહે છે કે મારા આ જ હાઉસમાં 7 સન્સ એન્ડ 1 ડોટરનો બોર્ન થયો હતો. આ જ હાઉસમાં થયો હતો. ટાઈમ વીતતો ગયો અને ચિલ્ડ્રન્સ મોટા થયા અને સારું એવું સ્ટડી પણ તેમણે કમ્પ્લીટ કરી દીધું હતું. અને 20 યર્સ પહેલાં અમારી ડોટર ઝમીનાના મેરેજ થયા હતા. એમની કયા ડોટરના મેરેજ થયા હતા? ઝમીનાના. અને પોતાના સાસરે રાફુ વિલેજમાં ચાલી ગઈ હતી. ઝમીનાના મેરેજ કયા વિલેજમાં કર્યા હતા? રાફુ વિલેજમાં. પછી સન્સ લાખાના મેરેજ થયા. પછી તેનો સન્સ હતો એમનો પુત્ર લાખાના મેરેજ થયા. તો અમને લાગ્યું કે ન્યૂ વો માટે અમારે હાઉસ તૈયાર કરી દેવું પડશે. તો ફ્રેન્ડ્સ, તમને આપણે આગળ જોયું હતું કે નીલાભાઈના ફાધરે પણ નીલાભાઈના જ્યારે મેરેજ કરાવવાના હતા ત્યારે એમને પણ હાઉસ બનાવેલું હતું હને. તો હવે નીલાભાઈ પોતાના છોકરાના વાઇફ માટે પણ હાઉસ બનાવે છે, તે તૈયાર કરે છે. તો તે કહે છે કે ત્યારે લોકો ભઠ્ઠીમાં પકાવેલી બ્રિક્સનો યુઝ કરતા હતા. આપણે ફ્રેન્ડ્સ જોયું હતું ને કે બ્રિક્સ કેવી રીતના બનતી હતી, તે જે ભઠ્ઠીમાં જે પકાવેલી બ્રિક્સનો જ યુઝ કરતા હતા. અમે પણ વોલ બનાવવા માટે પણ ભઠ્ઠીમાં પકવેલી બ્રિક્સનો જ યુઝ કરીશું. અમે રૂફ માટે વાંસ નરિયાને બદલે સ્ટ્રોંગ લાવવા માટે આયર્ન કપચી અને સિમેન્ટનો જ યુઝ કરીશું. જો આપણે આગળ શીખી ગયા કે જો રૂફ બનાવવા માટે વાંસ નરિયાનો જો યુઝ કરે તો એ બહુ જોરમાં જો પવન આવે ફૂંકાય તો શું થાય છે, તે ઉડી જાય છે, તે સ્ટ્રોંગ નથી રહેતું. તો એ લોકોને રૂફ બનાવવા માટે એને સ્ટ્રોંગ લાવવા માટે તે આયર્ન કપચી અને સિમેન્ટનો યુઝ કરીને તેઓ પોતાનો રૂફ બનાવવાના છે. હાઉસમાં ફેન્સી ફ્લોર પણ તેમણે બનાવ્યો હતો. તમે જોજો, પહેલાં કેવું હતું, ફેન્સી તમને ટાઇલ્સ ના જોવા મળે, પહેલાં તો પથ્થર ને એવું બધું હતું. હવે ધીરે ધીરે સમય પ્રમાણે હવે વસ્તુ બધી ફેન્સી આવવા માંગી છે. તો જેમ જેમ સમય ટાઈમ બદલાતો જાય તેમ તેમ વસ્તુઓમાં પણ ચેન્જીસ આવે છે. તો તે કહે છે કે અમે હાઉસમાં ફેન્સી ફ્લોર, જો તમને પિક્ચરમાં દેખાય છે ને કેવા સરસ મજાના ફેન્સી ફ્લોર, હવે જેમ જેમ સમય જશે તેમ તેમ હજી પણ આનામાં ચેન્જીસ ફેન્સી ફ્લોર આવશે. એટલે જાત જાતની ટાઇલ્સ તે એમને ફેન્સી ફ્લોર બનાવ્યો હતો. અને ટોયલેટ પણ ન્યૂ જમાના પ્રમાણે એને બનાવેલું હતું. પહેલાં તો વિલેજ જ્યારે નીલાભાઈએ કયું ટોયલેટ હતું, પાછળ ખાલી થોડીક જગ્યામાં તેમને ટોયલેટ બનાવ્યું હતું. હવે એવું ટોયલેટ ન્યૂ જમાના પ્રમાણે ટોયલેટ, એટલે જે વેસ્ટ કચરો હોય તેના નિકાલ માટેની પાઇપ મૂકી છે, દેખાય છે ને પિક્ચરમાં, આ રીતનું એમને ટોયલેટ બનાવ્યું. અને પહેલાં કેવું ટોયલેટ હતું, સમય પ્રમાણે ચેન્જીસ થયા કરે છે. તો હવે લાખાની વાઇફ નીચે બેસીને ચૂલા પર રસોઈ નથી કરતી ને હવે તે તો ઊભી રહીને ગેસ સ્ટોવ પર જ ખાવાનું બનાવે છે. હવે મને એ કહો
કે મને કોણ કહેશે કે નીલાભાઈના કેટલા સન હતા? આપણે હમણાં શીખી ગયા. કોણ કહેશે? યસ, કેટલા? નીલાભાઈના 7 સન હતા. અને ડોટર કેટલી હતી? 2 કે 3? હા, 1 ડોટર હતી. તો તેમાં કોના મેરેજ થયા હતા? જમીના અને લાખાના જ મેરેજ થયા છે. તો મને કહેશો કે જમીનાના મેરેજ કયા વિલેજમાં થયા હતા? યસ, રાહુ વિલેજમાં થયા હતા. સરસ, તમને તો સરસ આવડી ગયું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું નવી વસ્તુઓ. કંઈક પણ આપણે જો નવું ઘર બનાવતા હોય તો તેમાં વસ્તુઓ પણ નવી નવી જોઈએ, સમય પ્રમાણે વસ્તુઓ પણ નવી જોઈએ. તો મારા સનનો સન હમણાં જુદો રહેવા લાગ્યો હતો, એટલે નીલાભાઈનો સન કોણ? લાખા. લાખાનો સન તે હમણાં જ તે જુદો રહેવા લાગ્યો છે. હવે તેને પણ ન્યૂ હાઉસ બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા સિટીમાં જવાનું થાય છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે સિટીમાં તમે જાઓ તો તેમાં તમને બધી વસ્તુઓ જે જોઈતી હોય એકદમ નવી નવી, એકદમ ફેન્સી, તે બધું તમને સિટીમાં જોવા મળે. તો ત્યાં તો તે હાઈરાઈઝ બિલ્ડિંગ ઘણી જોવા મળે છે. સિટીમાં તો હાઈરાઈઝ બિલ્ડિંગ હોય છે. હાઈરાઈઝ બિલ્ડિંગ એટલે 12 કે 20 માળની હોય તેને હાઈરાઈઝ બિલ્ડિંગ કહેવાય છે. તમારામાંથી ઘણા બધા જણ રહેતા હશે, હને? તો તે સિટીમાં જોવા મળે છે. તેમાં ઘણી બધી ફેસિલિટી જોવા મળે છે. તમે જોયું હશે તમારા ઘરમાં, ઘણાના ઘરમાં હશે, હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતા હશો, ફ્લેટ હશે તો સરસ મજાની અંદર ફેસિલિટી હશે. ફ્લોર પણ સરસ હશે, ડિઝાઇનર કરાવી હશે, ટીવી કોર્નર મસ્ત હશે, હને? તો તેવી રીતના નવી પેઢીનો સન છે એટલે તેને હવે ટોયલેટ, કિચન વગેરે એકદમ ફેસિલિટી પ્રમાણે એને બનાવવું છે. તો તે બનાવવા માટે તે સિટીમાં જાય છે તેની શોપિંગ કરવા. તો થોડા યર્સ પહેલાં લાખાએ ટોયલેટ અને બાથરૂમ ફરીથી બનાવ્યું હતું, રિનોવેશન કરાવેલું હતું એને. તેને બાથરૂમમાં કલરફુલ ટાઇલ્સનો યુઝ કરીને બનાવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, તમે વિચારો કે નાહવા માટેની પ્લેસને લોકો આટલો બધો ખર્ચ કરે છે, જે તમને પિક્ચરમાં દેખાય છે. કેવો બાથરૂમ, બાથ ટબ હોય છે, પછી ટાઇલ્સ સરસ, એકદમ સરસ મજાની ફેન્સી લગાવેલી હોય છે, ફાઉન્ટેન હોય છે, ઘણો બધો ખર્ચો કરી નાખે છે એક નાહવા માટે. તો તમારા લોકોના ઘણા હાઉસમાં ટોયલેટ એકદમ ફેસિલિટી હશે, બાથરૂમમાં બાથ ટબ હશે. પહેલાં સમયમાં તો ખુલ્લામાં નાતા હતા, ટોયલેટમાં તે ફિલ્ડમાં જતા હતા. ફ્રેન્ડ્સ, જો કેટલું બધું સમય પ્રમાણે, ટાઈમ પ્રમાણે ચેન્જીસ આવી ગયું છે. નીલાભાઈ કહે છે કે હું હવે 18 યર્સનો થયો હતો. આ બધા યર્સમાં મેં ઘણા બધા ફેરફાર જોયા હતા. તમારા ગ્રેન્ડફાધર અને ફાધરે પણ ઘણા બધા ફેરફાર જોયા હશે. હજી પણ તેઓ ફેરફાર જોશે. જ્યારે તમારા મેરેજ થશે ત્યારે તમારામાં પણ ચેન્જીસ આવશે, હને? તો મારા પોતાના જ હાઉસમાં પણ મને ખબર નથી કે મારા પુત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે. ઘણા ફેમિલી સાથે રહેશે, ઘણા ફેમિલીથી તેની વાઇફને લઈને બીજે જ રહેશે અને આવું કરશે. તો તે વિચારે છે કે અત્યારે અલિયાનો ટંડો, નીલાભાઈ એવું વિચારે છે કે જે ત્યાં ક્યાં હતો અલિયાનો ટંડો? યસ, પાકિસ્તાનમાં હતો. તે પાકિસ્તાનથી તે આવેલો હતો નીલાભાઈ, તેની આખી સ્ટોરી આપણે સાંભળી. તો તે વિચારે છે નીલાભાઈ કે અત્યારે અલિયાનો ટંડો વિલેજમાં કેવા હાઉસ હશે. ફ્રેન્ડ્સ, કેટલા 18 યર્સ થઈ ગયા, કેવા 10 યર્સના હતા ત્યારે તે વિલેજને છોડીને આવ્યા હતા. તો હવે કેટલો બધો તેનામાં ચેન્જ થઈ ગયો, એ લોકો એની હાઉસ, એની લાઈફમાં પણ કેટલી બધી ચેન્જીસ આવ્યા તે આપણી સાથે શેર કરી. હવે વિચાર કરો કે તે જ્યાંથી આવ્યા હશે તો ત્યાંના હાઉસ પણ ચેન્જ, જે ઘર હશે, જે વિલેજ, તે આ પણ ચેન્જ થઈ ગયો હશે. તો એ વિચારે છે તો ત્યાં કેવા હાઉસ હશે, મારા ફ્રેન્ડ્સ ક્યાં હશે, તે લોકોનામાં પણ ઘણા ચેન્જીસ આવી ગયા હશે, મારા ફ્રેન્ડે પણ કશે ન્યૂ જગ્યાએ શિફ્ટ થયા હશે. તો તેવું તે વિચારે છે. ફ્રેન્ડ્સ, જોયું ને
કે 10 યર્સથી 18 યર્સ સુધીમાં કેટલા એના ચેન્જીસ આવ્યા અને કેટલા ડિફરન્ટ ટાઈપના હાઉસમાં તે રહ્યા હતા. તો તમારા પણ ગ્રેન્ડફાધર પણ પહેલાં વિલેજમાં રહેતા હશે, હવે તેઓ સિટીમાં આવ્યા હશે, હા ને ફાધર સાથે. તો તેને વિલેજમાં કેવા હાઉસ હશે, તે કઈ કેવી ફેસિલિટી મળી હશે, જે તમને જે સિટીમાં જે ફેસિલિટી મળે છે તે વિલેજમાં પણ ન હોઈ શકે. પણ હવે વિલેજમાં પણ ઘણું બધું ચેન્જીસ થયા છે. હવે વિલેજના લોકો પણ કઈ બ્રેડ્સ, યસ, ભઠ્ઠીમાં જે બનાવેલી જે બ્રીડ્સ હોય તે બ્રીડ્સનો જ યુઝ કરીને ઘણા ઘણા વિલેજોમાં લોકો રહે છે અને ટોયલેટની પણ ફેસિલિટી બનાવેલી છે. ફ્રેન્ડ્સ, જોયું ને કેવી સરસ મજાની નીલાભાઈની સ્ટોરી હતી. તમે પૂછજો તમારા ગ્રેન્ડફાધરને કે એ લોકોની પણ ગ્રેન્ડફાધરને પણ પોતાની લાઈફમાં તેમને ઘણા બધા ચેન્જીસ જોયા હશે. તો તમે એમને પૂછશો તો તમને ઘણું બધું તેમનામાંથી જાણવા મળશે અને જાણવું ખૂબ જરૂરી છે. ફ્રેન્ડ્સ, નીલાભાઈ 18 યર્સમાં તેને કેટલા બધા બદલાવ જોયા હતા, બરાબર. પહેલા તો તેને શું જોયું હતું, પહેલા તો એને માટીમાંથી તેને હાઉસ બનાવ્યું હતું. હાઉસ બનાવવા તેને મડ, પછી કાવ ડંગ, પછી તેને શું કરેલું હતું યાદ છે? કયા ટ્રીના? નીમ ટ્રી અને કિકર ટ્રીના બ્રાન્ચીસમાંથી તેને રૂફ બનાવી હતી, બરાબર. તે એને જોયું હતું. પછી છે સેકન્ડ, જ્યારે નીલાભાઈના મેરેજ થયા, તેની વાઇફ સુમન આવી, ત્યારે તેને વન રૂમ બનાવ્યું હતું. તે રૂમ બનાવવા તેને શું યુઝ કરેલું હતું? ત્યારે તેને બ્રિક્સમાંથી તેને વોલ બનાવી હતી. પછી તેને રૂફ બનાવ્યું હતું, સિમેન્ટમાંથી તેને રૂફ બનાવ્યું હતું. પણ ત્યારે તેને ટોયલેટ બનાવ્યું હતું, સ્મોલ ટોયલેટ એક જગ્યાએ તેને બનાવ્યું હતું. પણ એ ટોયલેટમાં ફ્લશની સુવિધા ન હતી. પછી તેની વાઇફ સુમન ચૂલા પર તે રસોઈ બનાવતી હતી, બરાબર. તે જોયું. પછી છે નીલાભાઈના સન, લાખાના મેરેજ થયા ત્યારે પાછું તેને હાઉસમાં રિનોવેશન કરાવ્યું, બરાબર. આ રીતે તેને હાઉસ રેડી કર્યું. તે રિનોવેશનમાં તેને ટોયલેટની સુવિધા હતી, તેમાં તેને ફ્લશની પણ સુવિધા કરી હતી. પછી તેને ઊભું કિચન બનાવ્યું હતું, ચૂલા પર તેની વાઇફ રસોઈ ન કરતી હતી, પણ શેની સુવિધા હતી? ગેસ સ્ટવની સુવિધા કરી હતી, બરાબર. પછી તેને બ્રિક્સમાંથી જ એકદમ સ્ટ્રોંગ એને શું બનાવેલું હતું? હાઉસ બનાવ્યું હતું. તેનું રૂફ પણ એકદમ સ્ટ્રોંગ બનાવ્યું હતું. પછી તેને ફ્લોરિંગ જે માર્બલની તેને બનાવ્યું હતું, તેનો બાથરૂમ આપણે જોયો હતો, હને સરસ મજાનું રિનોવેશન કર્યું હતું. ફ્રેન્ડ્સ, આટલા બધા બદલાવ આપણે નીલાભાઈના જોયા હતા. તેને હાઉસમાં કેટલા બધા ચેન્જીસ જોયા, એને 18 યર્સમાં આટલા બધા ચેન્જીસ જોયા હતા. ફ્રેન્ડ્સ, આપણું આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરથી પાછા મળીશું. બાય બાય.